હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર કોલેજ ખાતે 20 વર્ષ પહેલા સાથે કોલેજ કરતા મિત્રો વોટ્સઅપની મદદથી 20 વર્ષ પછી ભેગા થયા તો 5-સ્ટાર હોટલ કે પાર્ટી પ્લોટ કે થિયેટરમાં ભેગા થવાને બદલે પ્રાંતિજ ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં ભેગા થયા અને વૃદ્ધાશ્રમમાં એક દિવસ વિતાવ્યો તો વૃદ્ધોને ભોજન પણ પીરસ્યું. હાલ મોડર્ન જમાનો છે અને મોડર્ન જમાનામાં લોકો ધંધા રોજગાર નોકરીમાં તો એક પણ દિવસનો ટાઈમ મળતો નથી અને કોલેજ જીવન ભૂલીને મિત્રતા પણ ખોઈ બેસે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અન્ય મિત્રોને ઉત્સાહ આપતું કોલેજ ગ્રુપ દ્વારા 20 વર્ષે ભેગા મળ્યા તો કોઈ હોટલ કે પાર્ટી પ્લોટમાં કે થિયેટરમાં ભેગા થવાના બદલે બધા મિત્રોએ વૃદ્ધાશ્રમમાં ભેગા થયા અને વૃદ્ધાશ્રમમાં એક દિવસ વિતાવે તો પોતાના હાથે વૃદ્ધાશ્રમના વૃદ્ધો ભોજન પણ પીરસ્યું. આજના નવા કોલેજ ગ્રુપો માટે શીખ હોય તેમ કહીએ તો નવાય નહીં, તો સાથે કોલેજ કરતા મિત્રો કોઈને કોઈ ધંધા કે વેપારમાં જોતરાયેલા હોય છે. એકબીજાને મળવાનો સમય કે પછી કોઈ કોન્ટેક્ટ ના હોવાથી મળી શકતા નથી તો પ્રાંતિજ કોલેજ ગ્રુપના મિત્રો વોટ્સએપને લઈને ભેગા થયા અને ફરી પરિચયમાં આવ્યા ને સમય ફાળવીને બધા ભેગા થયા તો ભેગા પણ એવી જગ્યાએ થયા કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે કોલેજ પૂરી થયા પછી વિખૂટા પડેલા મિત્રો 20 વર્ષ બાદ ફરી ભેગા થશે તો કોલેજ ગ્રુપના 6 મિત્રો સીમા પટેલ, ભાવના મોદી, સોનલ મોદી, મહેન્દ્ર પટેલ, રણછોડ પટેલ, નિલેશ ભાવસાર વોટ્સઅપના માધ્યમથી એકબીજાના મિત્રોના 20 વર્ષ પછી સંપર્ક કરી નજીક આવ્યા અને 20 વર્ષ બાદ કોલેજ ગ્રુપના મિત્રોના પરિવાર સાથે મળવાનું નક્કી કર્યું. તો આ કોલેજ ગ્રુપ દ્વારા હાઈફાઈ હોટલ કે પાર્ટી પ્લોટોમાં કે થિયેટરમાં મળવાના બદલે પ્રાંતિજ નેશનલ હાઈવે 8 શ્રી માર્કંડેશ્વર મહાદેવ પાસે આવેલ વૃદ્ધાશ્રમમાં મળવાનું નક્કી કર્યું અને વૃદ્ધોને ભોજન પીરસી વૃદ્ધાશ્રમમાં કાચું ભોજન કીટ પણ આપી અને એકબીજા મિત્રો દિવસ દરમિયાન મિત્રો પરિચય પરિવાર પરિચય સાથે ગરબા રમતો જેવા કાર્યક્રમો યોજાયા હતા. આજરોજ પ્રાંતિજ ખાતે માર્કંડેશ્વર મંદિરમાં વૃદ્ધાશ્રમની અંદર અમે એક જૂના કોલેજ ગ્રુપ જે લગભગ 20 વર્ષ જૂનું જે છેલ્લા અમે 6 મહિનાથી સંપૂર્ણ રીતે એટલે પરિચયમાં આવ્યા અને જૂની યાદો તાજી કરી આજે પ્રોગ્રામ હતો રાખ્યો હતો 10 વાગ્યાથી લગભગ બધા જ 10 થી 5 આપણે પ્રોગ્રામ રાખ્યો હતો અને અમે ફૂલ અહીંયા એન્જોયમેન્ટ કર્યું. પ્લસ કે અમે વૃદ્ધાશ્રમમાં દરેક જણે શરૂઆતથી એકબીજાને શું કહેવાય અભિનંદન પાઠવ્યા. પ્લસ બધા વૃદ્ધોની બી અમે કેર કરીને એ બધા જમાડ્યા. પ્લસ જે તે અમારી યથાશક્તિ અમે લોકોએ આ સ્થળ ઉપર ખૂબ જ સરસ એક કાર્યક્રમ રાખ્યો હતો જે સુખ શાંતિ રીતે પૂર્ણ કર્યો છે અને બાકી બધાને બધાએ સાથ સહકાર આપ્યો છે. બહુ જ મજા આવી, ઘણી બધી મજા આવી આજે અને સારું. અને અહીંયા આવતા રહે તો પણ બધાને ખ્યાલ આવે કે આ વૃદ્ધાશ્રમમાં બી ઘણા લોકો છે જે પીડિત લોકો છે, એમને બી આપણા તરફથી એક ટેકો બી થાય અને એક શારીરિક આર્થિક રીતે આપણે એમને એક મદદરૂપ થઈ શકીએ એ ભાવનાથી બસ આ વૃદ્ધાશ્રમમાં કાર્યક્રમ બહુ સુંદર રીતે અમે આજે મજા આવી છે, બધાને લોકોને મજા આવી છે. આજે અમે એકચ્યુઅલી 20 વર્ષ સુધી અમે લોકો સાથે બધા જે ભણતા હતા કોલેજમાં એ આજે અમે લોકોએ એક 2-3 મહિનાથી નક્કી કર્યું હતું કે આપણે એક જગ્યા પર સ્થળ પર મળીએ, બધા ભેગા થઈએ અને એ સ્થળ હતું તે પ્રાંતિજનું વૃદ્ધાશ્રમ તીર્થ ધામ. અને આજે જે અમે અહીંયા રોકાયા બધા આખો દિવસ સરસ બધી 3-4 ગેમો રમ્યા, કપલ ગેમ રમ્યા, સંગીત ખુરશી રમ્યા અમે લોકો અને સાથે સાથે અમે વૃદ્ધાશ્રમમાં બધા જે લોકો હતા એમને અમે બધાને જમાડ્યા, મારા હાથેથી બધાને પીરસ્યું છે અને બધાને અમે જમાડ્યા છે ત્યાં આગળ અને આખો દિવસ અમે એટલું બધું એન્જોય અહીંયા કર્યું છે. ખરેખર જે 20 વર્ષ સુધી અમે લોકો મળ્યા નહોતા એકબીજાને કોલેજમાં, પણ આજે બધા એક સાથે મળીને અમને ખૂબ જ આનંદ થયો છે. એવું લાગ્યું કે ખરેખર જે કોલેજના દિવસો હતા એ પાછા આવી ગયા છે. તો કોલેજ ગ્રુપના મિત્રો અનિવાર્ય સંજોગોને કારણે આવી ન શકતા તેવા મિત્રોને પણ કોલેજ ગ્રુપના મિત્રો દ્વારા એડ કર્યા હતા. તો વૃદ્ધાશ્રમના સંચાલક ટ્રસ્ટી વિભાસભાઈ તથા વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થાપક નીતિનભાઈનો પણ કોલેજ ગ્રુપ દ્વારા આભાર માન્યો હતો. બધા મિત્રોએ એક સાથે ભેગા મળી કેક કાપી બધા જ મિત્રોને એક સાથે જન્મદિનની ઉજવ્યો.
તો 20 વર્ષ બાદ મળેલા મિત્રોના એકબીજાના ચહેરા ઉપર સ્મિતની સાથે ખુશી જોવા મળી. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. પ્રાંતિજ ખાતે આવેલું વૃદ્ધાશ્રમમાં અમે આજે 20 વર્ષ પછી કોલેજના મિત્રો ભેગા થયા, ખૂબ એન્જોય કર્યું, વૃદ્ધોને જમાડ્યા અને રમતગમત રમી. અમે બધા મિત્રોએ ખૂબ એન્જોય કર્યું અને બધા સાથે મળીને જમ્યા, ખૂબ મજાક મસ્તી બધું કર્યું અને પછી છૂટા થયા. વર્ષ 1996-99ની બેચના જે સ્ટુડન્ટ બધા ભેગા મળીને એક વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધોને જમાડીને, વડીલોને જમાડીને તેમના આશીર્વાદ લઈને અને પછી એ વૃદ્ધોને સાથે વાતચીતો કરીને એમનો જે દુઃખ છે એ દુઃખને આત્મસાત કરી અને અમે એ વૃદ્ધોને આનંદ સાથે એન્જોયમેન્ટ કરાવી, જેમાં અમારા બાળકો, અમે અને વૃદ્ધોની આમ ત્રણ પેઢીથી એ લોકોને અમે આનંદિત કર્યા. આ રીતે અબાલ વૃદ્ધ સૌને અમે એન્જોય સાથે આનંદ કરાયો. એમાં અમે સોશિયલ એક્ટિવિટી, સોશિયલ ટોકિંગ અને એવી ઘણી બધી ગેમ્સ અને પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધો અને બાળકોને અને અમારી પેઢી દરેકને અમે એન્જોયમેન્ટ કરાવ્યું અને આ રીતે અમે અમારો દિવસ એક વૃદ્ધાશ્રમમાં સરસ રીતે પસાર કર્યો અને વૃદ્ધાશ્રમના કર્મચારીઓએ પણ ખૂબ સરસ રીતે સપોર્ટ કરીને અમને એક મોટિવેશન આપીને એક સોશિયલ એક્ટિવિટીમાં ખૂબ જ કોંગ્રેસ કર્યા અને અમને ખૂબ આનંદ મળ્યો. અમે આજે વૃદ્ધાશ્રમમાં બધા ભેગા મળ્યા 20 વર્ષ. અમને કલ્પના પણ નહોતી કે અમે 20 વર્ષ પછી આટલું ફ્રેન્ડ સર્કલ, અમે કોલેજ ગ્રુપનું ભેગું થઈશું અને બધા એન્જોય કરીશું. અમે બધા ભેગા થઈને ખૂબ એન્જોય કર્યો, વૃદ્ધાશ્રમમાં રહીને વડીલોને જમાડ્યા, બધી ગેમો રમ્યા અને ખૂબ ખૂબ એન્જોય કર્યો, બહુ જ મજા.